નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સવારના મોટા સમાચારો સાથે હું છું નિધિ. મહત્વપૂર્ણ સમાચાર પર શરૂઆત કરીશું. કચ્છથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં વરસાદ તો પડી રહ્યો છે, પણ આ વરસાદી માહોલ વચ્ચે વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે. ગત મોડી રાતનો વિડીયો સામે આવ્યો છે. ગત મોડી રાત્રે માંડવી દીવાદાંડીમાં વીજળી પડી. દીવાદાંડી પર વીજળી પડતા અર્થિંગનું ત્રિશુલ ઉડી ગયું છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કઈ રીતે વીજળી પડતા હોવાના લાઈવ દ્રશ્યો, વીજળી પડતી હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. વીજળી પડતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. કડાકા સાથે વીજળી આ ત્રિશુલ પર પડી. આપને જણાવી દઈએ, દીવાદાંડી પર જે ત્રિશુલ લગાવવામાં આવ્યું હતું અર્થિંગ માટેનું, તે હાલ તો ડેમેજ થઈ ચૂક્યું છે. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. કેમેરામાં આ દ્રશ્યો ક્યાં થયા છે જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ભયાવહ આ દ્રશ્યો, અને તેના કારણે આસપાસના વિસ્તારમાં પણ સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો કચ્છના માંડવીના વીજળી પડતા હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ટીવી સ્ક્રીન પર એ વિડીયો તમે જોઈ રહ્યા છો, અને આ વિડીયોમાં જોઈ શકાય છે કેવી રીતે વરસાદી માહોલ વચ્ચે કડાકા સાથે વીજળી આ દીવાદાંડી પર પડે છે. દીવાદાંડી પર જે અર્થિંગ માટેનું ત્રિશુલ લગાવવામાં આવ્યું હોય છે, તેના પર આ વીજળી પડે છે, અને અર્થિંગ પુલને નુકસાન પણ પહોંચે છે. સદનસીબે જમીન પર આ વીજળી નથી પડી. જો જમીન કે કોઈ ઘર પર આ વીજળી પડી હોત તો આખરે શું હાલત થાત આપણે અંદાજો લગાવી શકીએ છીએ. દીવાદાંડી પર આ વીજળી પડી છે, અને અર્થિંગ પુલ અર્થિંગ ત્રિશુલથી આ વીજળી જમીનમાં ઉતરી ગઈ.